ભુજ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી ડોક્ટર નીમાબેન આચાર્યના હસ્તે સુજલામ સુફલામ યોજના અંતર્ગત કુનરિયા, ઢોરી, સુમરાસર, શેખ તથા કોટાય ગામોમાં તળાવોનું ગહેરીકરણ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ભંડેરી, ભુજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી હરીશભાઈ ભંડેરી, કચ્છ જિલ્લા ભાજપાના પૂર્વ મંત્રી શ્રી હિતેશભાઈ ખંડોર, કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી દામજીભાઈ ચાટ, ભુજ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી લક્ષ્મણભાઈ બત્તા, ભુજ તાલુકા ભાજપાના ઉપાધ્યક્ષ શ્રી હરિભાઈ ગાગલ, કુનરિયા ગામના સરપંચ શ્રી સુરેશભાઈ છાંગા, ઢોરી ગામના સરપંચ શ્રી ગોપાલભાઈ ગાગલ, સુમરાસર શેખ ગામના સરપંચ શ્રી ભીમજીભાઈ ચાટ તેમજ કોટાય ગામના સરપંચ શ્રી વાલજીભાઈ ચાડ ઉપસ્થિત રહ્યા હતા.